नमस्ते, पाठ 16, सेल्वी पंकजम, जेना लेखक छे प्रफुल्ल नंद शंकर दवे। माणसना उछेर जो सारा वातावरण में थाय तो संस्कार अने शालीनता एना व्यक्तित्व ने अनोखो उठाव आपे छे। आ विषय वस्तु सेल्वी पंकजम नवलिकानी अंदर लेखके रजू कर्यु छे। हवे आपणे आ पाठ छे एनी समझूती मेळवीए। गांधीग्रामना दरवाजे मने छोड़ी मोटर धसमसती त्यांथी चाली। वार्ता नायक बोले छे, दरवाजामां प्रवेश करता मारू मन धड़की उठ्यू। अहीं वार्ता नायक छे ए जाहेर खबर वांचीने अहीं युवतीने जोवा माटे दक्षिण बाजूमां ए पोते आ गांधीग्राममां आवेली संस्थामां ए पोते आवेलो छे। हवे प्रवेशता ए रस्तामां पोते केवा भावो अनुभवे छे एनो अहीं वर्णन छे। मात्र एक जाहेर खबर वांचीने पत्र व्यवहार करीने पत्नीनी पसंदगी करवा हूँ छेक दक्षिणमां दौड़ी आव्यो छुं। પોતાના મનની સાથે વાત કરે છે કે ફક્ત મેં છાપામાં એક જાહેર ખબર વાંચી, પત્ર વ્યવહાર કર્યો અને મારી જીવનસાથી પસંદ કરવા માટે હું છેક દક્ષિણ સુધી દોડ્યો આવ્યો છું। થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? આદર્શની ઘેલછામાં અનુસરવા યોગ્ય લક્ષ્ય। લાગણીમાં ઉભરામાં કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારોથી, કે યોગ્ય શ્રેષ્ઠ પ્રાપ્ત કરવામાં મારાથી ઉતાવળમાં કંઈક એવું પગલું તો નથી ભરાઈ ગયું ને, પોતાના મન સાથે એ વાર્તાલાપ કરે છે। મેં ચોમેર નજર દોડાવી, ચોમેર એટલે ચારે બાજુ, એ પોતે ચારે બાજુ પોતાની નજર દોડાવે છે। મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ જ દેખાયું નહીં। ત્યાં મારી નજર નાળિયેરના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર એટલે ઝૂંપડી ઉપર પડી। મેં તે તરફ ચાલવા માંડ્યો। એ ગાંધીગ્રામના ડિરેક્ટર એટલે સંચાલક કહો કે વહીવટદાર કહો, એની ઓફિસ હતી। મારી પૃચ્છા એટલે પૂછપરછના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા એટલે પહેરવેશવાળા ભાઈ બહાર આવ્યા। મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ તેમનો ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા। ચાલતા ચાલતા રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઊભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળવળવા માંડ્યો, ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગી ભર્યા જીવનમાં ઉછરેલી યુવતી? બંને વિરોધાભાસી તત્વ છે। પોતે છે એ ભભક ભર્યા ઝડપી ભર્યા એ મુંબઈનો રહેવાસી છે, શહેરનો રહેવાસી છે, જ્યારે અહીંયા પંકજમ એ સાદગી ભર્યા શહેરના જીવનથી અલિપ્ત એવી આ યુવતી એ પોતાનો મેળ કેમ ખાશે એમ વાર્તાનાયક વિચારે છે। કેમ કરીને મેળ ખાશે? હું અસ્વસ્થ થવા માંડ્યો। ગાંધીગ્રામના ઝાપે ઝાપે એટલે દરવાજે એ ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું, કે પોતે વિચારેલું હતું અલગ અને અહીંયા જોવા મળે છે અલગ, એટલે એના જે મધુર સ્વપ્ન છે એ ચિંતામાં ફેરવાઈ જાય છે। અમે એક લાંબા બરાક એટલે બેરેક, સિપાહીઓને રહેવા માટેની ઓરડીઓ જેવી ઓરડીઓના બ્લોક, હવે બ્લોક એટલે એક મોટા મકાનમાં આપણે કુટુંબને રહેવા માટે સગવડવાળું જે સ્વતંત્ર મકાન હોય તેને બ્લોક કહેવાય, અંતે એકાએક અટક્યા। ત્યાં એક નાનું ઘર હતું, આંગણામાં સુંદર સફેદ સુશોભન ઓળખેલું એટલે આલેખેલું હતું, ચિત્રેલું હતું। આ સેલ્વીનો અર્થ થાય છે કુમારી, પંકજમ એટલે કાદવનું ફૂલ। આ સેલ્વી પંકજમનું ગૃહ છે કા આ એનું ઘર છે? કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાડ ઉપર ધીમેથી ટકોરા માર્યા। થોડીક એક ક્ષણો મારું હૈયું કંઈક વિચિત્ર ઉર્મિઓથી ધકધક થઈ ઉઠ્યું। શા માટે? કે આ યુવતી કેવી હશે એ જાણવાના ઉત્સાહના અતિરેકમાં એનું હૃદય છે એ વધારે ઝડપથી ધકધકી રહ્યું હતું।
ને કમાડ ધીરેથી ખુલ્યા. એ ત્યાં ઊભી હતી. આ તમારા મહેમાન લાવ્યો છું બહેન, આવો આવો, તમારો આભાર. ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાનો છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડીડીગલ એ નામનો વિસ્તાર છે ત્યાં લેવા આવી શકી નહીં. કે તમે ક્યારે આવવાનો ને એ મને ખબર નહોતી, એટલે હું લેવા આવી શકી નહીં. માફ કરશો, તમને કાંઈ તકલીફ તો નથી પડી ને? અંદર આવો નારાયણજી, આભાર ફરીથી તમારો. નમસ્તેજી કહેતા પહેલાં ભાઈએ વિદાય લીધી. મેં પણ તેમનો આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. આ શિષ્ટાચાર શબ્દ સમૂહમાં પૂછાઈ શકે તેવો શબ્દ છે. શિક્ષિત વ્યક્તિનો આચાર એટલે શિષ્ટાચાર. મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ એટલે દરવાજા વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ હતી. કે મારા મનમાં એ આ નાજુક યુવતીની મૂર્તિ છે એ આખી અંકાઈ ગઈ હતી. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. કે એણે જે કલ્પના કરેલી હતી એને ઘણી બધી એ મળતી આવતી હતી. અમુક રીતે એ વધુ આકર્ષક હતી. કે તેણે વિચાર્યું તો એના કરતાં પણ વધારે એ આકર્ષક હતી એમ મને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી, એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી. છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. કે છતાં પણ એ કોમળ અંગ ધરાવતી આ નમણાશવાળી યુવતી હતી. સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીનું મોં એના ઉપર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દેતું હતું. આત્મીય એટલે પોતાનું. કે સહેજ શ્યામ રંગની કહેવાય એવી આ યુવતીના પંકજમના ચહેરા ઉપર જે સ્મિત દેખાતું એ પોતાનું બનાવી દે તેવું હતું. મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સેન્ટ, એક્સેન્ટ એટલે જે દક્ષિણ ભારતમાં ઉચ્ચારાતા હોય ને એવા સ્વરભાર, એ ગુજરાતીમાં બોલી. અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું, આવો બેસો. એ રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છળી મર્યો. કે પોતે આશ્ચર્યથી એને વિચાર્યું નહોતું કે આ રીતના એ બોલશે. એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો હતો. ઓરડો નાનો હતો, સાદો હતો, ખૂબ ચીવટથી સજાવેલો હતો. ખાદીની ચાદરથી આચ્છાદિત, આચ્છાદિત એટલે અહીંયા એ ઢંકાયેલી ગાદીવાળી પાટ ઉપર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવેલા હતા. ભીત ઉપર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ, તસવીર, ફોટા એ ત્યાં લગાવેલા હતા. એક નાની ચારપાઈ એટલે ખાટલો, એની પાસે રેટિયો ને પુણિયો. પુણિયો એ શબ્દ સમૂહમાં પૂછાઈ શકે તેવો શબ્દ છે. વણીને બનાવેલો પિંજેલા રૂનો લાંબો આકાર એટલે પુણિયો પડ્યા હતા. મારા મન ઉપર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની. અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા, એષણા એટલે ઈચ્છા, એના મનમાં ધીમે ધીમે સળવળવા માંડી. મીઠો મીઠો શોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો અને સંકોચ એક પ્રકારનો પોતે અનુભવે છે. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખો ને નાક બેવે એક તૃપ્તિ અનુભવી. કેશમાં ગૂંથેલી, ગૂંથેલી એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. દોરાની કે વાળની લટની આંટી પાડીને સાંકળેલી એ મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું. કે પંકજમે જે કેશમાં મોગરાની વેણી નાખેલી હતી એની મીઠી સુગંધથી આજુબાજુનું વાતાવરણ મહેકી રહ્યું હતું. એણે પરિધાન એટલે પહેરેલી સાડી ખાદીની હતી. કે એ જે એને પહેરેલી સાડી હતી એ ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું. મોડર્ન પ્રિન્ટ્સને, મોડર્ન પ્રિન્ટ્સ એટલે આધુનિક, એને લજાવે એવા સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એટલે રંગોની છાંટવાળો એ સાડી એને પહેરેલી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વના કોઈ અદૃશ્ય મજબૂત તાંતણાથી બાંધી રહી હતી. મજબૂત તાંતણાથી બાંધી રહી હતી એ રૂઢિપ્રયોગ છે
એટલે મોહિત કરી દેવું। હું અસહાય બની એમાં બંધાતો જતો હતો, બલ્કે એ અસહાયતાના બંધન મને ગમતા હતા, પોતે એ બંધન એને ગમતું હતું। એણે જ મૌન તોડ્યું। મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે। તમારા મોના ભાવ જોઈ હું સમજી ગઈ હતી। હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી। મારું MSc હોમ સાયન્સ એટલે ગૃહવિજ્ઞાન વિષયમાં અનુસ્નાતક, સ્નાતક હોય એને BSc કહેવાય, BA કહેવાય, BCom કહેવાય, એ સ્નાતક ડિગ્રી કહેવાય છે। અનુસ્નાતક એટલે MA, MSc, MCom। ડિગ્રી લીધા બાદ મેં 1.5 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી। નર્સરી એટલે બાલવાડી। બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું। મને ગુજરાત ગમી ગયું હતું અને ગુજરાતીઓ પણ, કહી એ મીઠું મીઠું હસી, એને લગારી એટલે જરા પણ સહેજ પણ શોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં। એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા, મારી વ્યાકુળતા થોડી થોડી ઓછી થવા માંડી હતી। ગુજરાતીઓ પણ એ શબ્દ પાછળનો ભાવ અને સૂચન, ઈશારો બે હું સમજી ગયો હતો, મને એ ગમ્યા હતા। મેં સ્વસ્થ બની, સ્વસ્થ એટલે ગભરાટ વિના બોલવા માંડ્યું। મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે। સાચું કહું છું તમને, મારા આનંદનો પાર નથી કે મારા આનંદની કોઈ સીમા નથી, આ વિરોધાર્થીમાં પૂછાઈ શકે તેવું વાક્ય છે। તમારી બોલીમાં જે મીઠાસ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી। તમારી વાત સાચી છે, પારકાના મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે। હા, હવે જુઓ તમે થાકી ગયેલા લાગો છો, તાપ પણ ઘણો છે, લાંબી મુસાફરીમાં તમારી અગવડ પણ નહીં સચવાણી હોય। હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં, ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાઓ, હું ભોજનનો પ્રબંધ એટલે વ્યવસ્થા આયોજન હું કરાવું છું, પછી 2-4 કલાક તમે આરામ કરો, નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓને અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ। હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ, એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો। એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો। મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે। એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ, ક્યાંય ખોટી શરમ નહીં, ક્યાંય ખોટો દંભ નહીં, કશી છેતરામણી ચાલાકી નહીં, ઉઘાડી ચોપડી જોઈ લ્યો, વાંચી લ્યો, સમજી લ્યો। ત્યાં એ શંકા ઉઠી, રે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો, પણ એનું શું, તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેની થઈ કે હવે પંકજમ એને ગમી ગઈ, પણ પંકજમ એને સ્વીકારશે? વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ। સાંજ મજાની હતી, હું એની રાહ જોતો હતો, ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આટા મારતો હતો। નમસ્કાર કરી એ પગથિયા ઉપર ઊભી હતી। હું એના આકર્ષક સ્વરૂપને ખરેખર આભો બની, એનો આભો બની ગયો। મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું। સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા ને કમનીયતા હોઈ શકે, કે સાદાઈમાં પણ આટલી સુંદરતા અને આટલી નાજુકાઈ હોઈ શકે, એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો। મારું મન હર્ષ વિભોર બની ગયું, હર્ષથી તરબોળ બની ગયું, કારણ આ દેખાતું ખરબચડું જીવન ગામડાના લોકોનું જીવન, શહેરાના ઉપલક્યા ભપકાને ક્યાંય લજવે કે શહેરી જીવનને આ ક્યાંય લજવે એવું ચીવટવાળું શોભન લબ્ધ એટલે સુશોભિત હતું। ચોરસ ડિઝાઇનના તખતામાં ગ્રામ પ્રતિકોની તફકીરિયાવા ને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી। ક
કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખ્ખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરવાળી હાથે બનાવેલી ચંપલો હતી. ભભકને મહકતી વાતાવરણ સચેત બની ગયું. ભભક એટલે પંકજમનું જે આકર્ષક રૂપ હતું એ, અને મહક એટલે એણે અંબોડામાં ફૂલોને નાખ્યા હતા એની સુગંધ. કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું. ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર, સાદા માણસો, આ બધું આટલું સુંદર હોઈ શકે? એમાં આટલી શોભા હોઈ શકે? એમાં આટલી સુંદરતા હોઈ શકે? એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદીય ન આવત. ખરેખર આ સાડી તમને સરસ દીપે છે, દીપે છે એટલે શોભે છે. એ જરા શરમાઈ એ લજ્જાને હું જોઈ રહ્યો, અને એ પોતે એ આ લજ્જાને પોતે એ જોઈ રહે છે. પોતાને સંભાળી દઈને બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે એની મહાનતા સમજાશે. ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દો. અમે સાથોસાથ ચાલવા માંડ્યું. મારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું. એણે બોલવાનું ચાલુ રાખ્યું. અહીંની ચાર મુખ્ય સંસ્થાઓ છે: ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, પરિવાર નિયોજન સંસ્થા, રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, ગ્રામીણ કૃષિ સંસ્થા, મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ, સંગીત અને નૃત્ય મહાવિદ્યાલય, હોમ ફોર ડિસ્ટ્યુટ ચિલ્ડ્રન, અનાથ બાળકો માટેનું ગૃહ. બીજા અનાથ આશ્રમ જેવું નહીં હો, ખૂબ સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક રીતે અને સાયકોલોજીકલ રાહ ઉપર ઊભું કરેલું, એટલે મનોવૈજ્ઞાનિક રસ્તા ઉપર ઊભું કરેલું હતું. અત્યંત સુંદર જગ્યા છે આ. નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે કે આ ગામ ખૂબ જ સુંદર છે કે બધાને આ ગામ ગમી જાય છે, એની અંદર રહેતા માણસો પણ. એનું મોં લાલ ચોળ બની ગયું. એણે હાથરૂમાલ મોં ઉપર દબાવ્યો. હું તો બચપણથી જ આની પ્રીતમાં છું કે હું તો બચપણથી જ આ ગામની પ્રીતમાં છું. બીજા કેટલાય વિદેશીઓ અહીંયા સ્થિર થયા છે. બે ચાર એક એક ઇન્સ્ટિટ્યૂટમાં છે, આ સંસ્થામાં છે. મોન્ટેસરી સાથે, મોન્ટેસરી એટલે બાળ કેળવણીની એક પદ્ધતિ, એના એક અંતેવાસી એટલે પાસે રહેનાર એના નજીક ડિસ્ટ્યુટ હોમમાં છે. ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડી અત્યાર સુધીના વિકાસની વાત કરી. આ સંસ્થા એટલે અમ્મા અને અપ્પાના જીવન કથની, ગાંધીના ચુસ્ત અનુયાયી અંતેવાસી અમ્મા અને અપ્પાએ જંગલમાં કેવું મંગલ કર્યું. જંગલમાં મંગલ કરવું રૂઢિપ્રયોગ છે, વેરાન વિસ્તારને મંગલમય બનાવી દેવું. એની રસપ્રદ કથા મેં સાંભળી. ગાંધીજીના આદર્શોની કેટલીક નજીક રહી ડૉક્ટર અમ્માને પૈસા પાત્ર અપાઈ આ સંસ્થાને ઊભી કરી, તેને તેણું ભાવપૂર્વક બયાન એટલે રજૂઆત કરી. ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો અને કેટલો છે એનો અદ્ભુત ચિતાર આપ્યો. ફેમિલી પ્લાનિંગ અને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડાના અભણ અબુધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી લાગતી હશે, એનો ખ્યાલ સહેજે મને આવી ગયો. છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ આ ગાંધીગ્રામમાં જોતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. કે કહેવાય છે ગામના છેટેથી દૂર સંસ્થા છે, પણ બધી જ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આ સંસ્થાની અંદર થાય છે. આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવાનું મન ઉત્કંઠ બની જાય છે. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો. દ્વાર આગળ જ પૂરા માનવ કદની રંગીન તસવીર દિવાલ ઉપર લટકતી હતી. એ કિશોરી પંકજમ હતી. મેં સપ્રશ્ન એની સામે જોયું. હા, એક ભાઈએ વર્ષો પહેલા બનાવી હતી. મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે કે દક્ષિણ ભારતની એક નૃત્ય કળા છે ભરતનાટ્યમ, એનો એણે અભ્યાસ કર્યો છે. આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈ આખા હિન્દમાં રખડતા હતા. નાટ્ય નર્તન એટલે નાટક અને નૃત્ય કરવું. અમ્મા અને અપ્પાએ મારા ઉપર અત્યંત સ્નેહ છે. એક ચિત્રકાર ભાઈએ સહજ જ ચિત્રેલું. અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા.
એક હૃદયગમ હૃદયને ગમી જાય તેવો, નાના નાના ભૂલકા, ભૂલકા એટલે નાના બાળકો નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા કે પોતપોતાનો એ નૃત્યનો મહાવરો એનો અનુભવ લઈ રહ્યા હતા. અમને જોઈને ત્યાં આધેડ એટલે પ્રૌઢ બાઈએ તબલજી પાસે થાપ મરાવી. થાપ મરાવી એટલે તબલા ઉપર થાપ મારવી. બાળકો શિસ્તબદ્ધ પોતપોતાની મુકરર એટલે નક્કી કરેલી, નિયત કરેલી જગ્યાએ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા. બાઈ તોડા બોલવા માંડી. તોડા એટલે તોડી નામનો એક રાગ ગાવો. એક મનોહર હલનચલનની ભાત બંધાવા માંડી. નૃત્યના હલનચલનની વિશેષ ઢબની સુંદર આકૃતિ તૈયાર થવા માંડી. મારા માનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી. માન નથી, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે. મારા મનમાં ઘરની કલ્પના ઉઠવા લાગી, સ્વચ્છ સુંદર જ નહીં, સંસ્કારી ને કલાત્મક ગૃહની. પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ એણે દૂર કરી નાખી. ત્યાંથી નીકળી અમે સીધા ડિસ્ટ્રિક્ટ હોમમાં આવ્યા. દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી, અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે. અમે એને કલગીરૂપ આ સંસ્થાને માનીએ છીએ કે અમે આ સંસ્થાને કલગીરૂપ, મોરની શોભા છે ને એને કલગીમાં હોય છે એટલે માથાના મુગટ જેવી, એટલે આ સંસ્થાની શોભા છે ને એ આ ડિસ્ટ્રિક્ટ હોમ છે, અનાથાશ્રમ છે. આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ધસી આવ્યું. એને લગભગ મારાથી દૂર ખસેડી ગયું. પેલા બાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કરી બોલ્યા, તમને હવે પંકજમ થોડો વખત નહીં મળે. આજે બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે, મળી લેશે. ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઈશ. એ એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા. ત્રણ ચાર શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા. બધાને નર્સિંગ અને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવી હતી. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. 2-4 પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું. સ્વચ્છ ને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ એમના નિકટમાં નિકટના સંબંધીઓએ ત્યજેલા હતા કે આ બાળકોને એના નજીકના કુટુંબીઓએ એને ત્યજી દીધા અને માટે એને આ અનાથ આશ્રમમાં આવવા માંડ્યો હતો. એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરતો, ઘૂંટણિયા એટલે ઢીંચણ વડે ચાલવું, મારી પાસે આવ્યો. મેં એને ઉચકી લીધો. એક ખિલખિલાટ હસી પડ્યો. એને નીચે મૂકીને અમે જવા માંડ્યું ત્યારે ઉચ્ચે સાદે રડવા માંડ્યો હતો. મારું અંતર દ્રવી ઉઠ્યું. અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક ને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે મઢાઈ ચૂક્યા હતા. મઢાઈ ચૂક્યા હતા એટલે જડાઈ ચૂક્યા હતા. બહાર મેદાનમાં આવ્યા. અમે નાના બાળકો કિલોલ કરતા હતા કે નાના બાળકો એ આનંદમાં અવાજ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન ઉઠ્યો. મેં પૂછી નાખ્યો, માફ કરજો, આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા નથી રોકી શકતો. આ બધાના મા બાપોથી તમે જ્ઞાત હો છો કે મારા મનમાં ઉત્સુકતા અને આ પ્રશ્નને હું રોકી નથી શકતો કે તમે જે આ બાળકો છે એના મા બાપથી તમે જાણકાર હો છો, વાકેફ હો છો. આ બાળકોને અહીં કોણ લાવે છે? બધા જ. ગરીબ, તવંગર, તવંગર એટલે પૈસાદાર, પુનિત એટલે પવિત્ર, પાપી, દુર્જન એટલે ખરાબ, સજ્જન એટલે સારી વ્યક્તિ. જે નાય દિલમાં રામ વસ્યો હોય છે તે બાળકનું ગળું ટૂંપાવાના બદલે કે રઝળતું છોડી દેવાને બદલે એને લઈ આવે છે, કે જેના દિલમાં ભગવાન વસેલા હોય એ આ બાળકને મારી દેવાને બદલે, રઝળતું છોડી મૂકવાને બદલે અહીંયા મૂકી દે છે. ગટરમાંથી, કૂવામાંથી, ઉકરડેથી, જંગલમાંથી, કંઈ કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે. કોઈક જ વખત અમને એમના મા બાપોની જાણ થાય છે, મોટા ભાગનાની નથી થતી. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? તેઓ તેમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે? એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે? સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બનતું એટલું બધું કરીએ છીએ,
એમની બુદ્ધિ ને બીજી શક્તિઓને લક્ષ્યમાં લઈ લાયક તાલીમ આપવા અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટા ભાગે સફળતા મળે છે, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ જઈએ છીએ. તમને એક નક્કર દાખલો આપું છું. તમે પંકજમના મિત્ર છો. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. તમે જાણો છો એનું નામ અમ્માએ જાણીબૂજીને રાખ્યું છે. એ કાદવનું કમળ છે. કાદવનું કમળ નામ શા માટે આપ્યું? કમળ છે એ કાદવમાં ખીલે છે, પણ એની દુર્ગંધ, એના ગુણ કમળ લેશ માત્ર લેતું નથી. એ બધી જ બુરાઈઓથી, એ ખરાબ તત્વોથી કમળ છે એ અલિપ્ત રહી શકે છે. એ આ સંસ્થાનું ફરજંદ છે. ફરજંદ એટલે સંતાન. અમને એનું મોટું ગૌરવ છે. ફરજંદ એ સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે તેવો શબ્દ છે. મારી છાતીમાં ભયંકર કડાકો થયો. આ સૌમ્ય અને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે, કે આના જેવી જોડ એટલે આના જેવી મારે બીજી શોધવી મુશ્કેલ છે, અઘરું છે. ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે, એટલું જ નહીં બીજા ક્ષેત્રોમાં પણ મોખરી રહી. શું લેખન, શું નર્તન કે શું વક્તૃત્વ, એ આ સંસ્થાનું ફરજન છે? એ કાદવનું કમળ છે, માટે એનું નામ પંકજમ છે? મારા મનમાં એ શબ્દો ઘોળાવા માંડ્યા કે આ વાર્તાનાયક જે પહેલાં આકર્ષાઈ ચૂક્યો હતો, પણ પંકજમની વાસ્તવિકતા જોઈ આ શબ્દો એના મનમાં ઘોળાવા માંડે છે. એના મા બાપની તમને જાણ છે ખરી? સહજ જ પ્રશ્ન થઈ ગયો મારાથી. ના, એના મા બાપ, સ્નેહીજનો, જે કંઈ ગણો તે આ સંસ્થા ને, એનાથી પણ અધિકતર એવા અમ્મા ને અપ્પા મારા હૃદયતલમાં. હૃદયતલમાં એટલે હૃદયના ઊંડાણમાં, સુપ્ત એટલે રહેલા, પૂર્વગ્રહ એટલે પહેલેથી જ બાંધેલો અભિપ્રાય સળવળવા માંડ્યો. આને કેમ પરણાઈ? એ કોણ હશે? એની માં જરૂર પતિતા એટલે પાપીણી જ હશે? કેવોય વંશ વેલો હશે? કેવા ખાનદાન, કેવા કુળની હશે? ઓહ, મારું મન કેવું વિરક્ત બની ગયું, અનાસક્ત એટલે આ બધાથી નિર્લેપ થઈ ગયું. અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા. નાના વાડામાં પંકજમ કિશોર કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી એના ઉપર સમજૂતી આપી રહી હતી. મારી સામે જોઈ એણે મોહક સ્મિત વેર્યું, પરંતુ શીત બની ગયેલો, શીત એટલે ઠંડો બની ગયેલા મારાથી સામું ન હસાયું. તને એના પૂર્વજીવન સાથે સી નિસ્બત? અને જો કેવી નિર્મળ, નિર્દોષ ને નિખાલસ, તું શું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? એના અંતર્મન સાથે વાતચીત ચાલે છે કે તારે આ પંકજમના પહેલાના પૂર્વજીવન સાથે તારે શું સંબંધ છે? કેવી નિર્મળ છે, કેવી નિર્દોષ છે, કેવી નિખાલસ છે? તું શું તારા પહેલેથી બાંધેલા આ અભિપ્રાયોમાંથી તું તારી જાતને મુક્ત નહીં કરી શકે? પણ એની માં, માં કોની સાથે, કેવોય સંબંધ? ભયંકર ગજગ્રાહક, ગજગ્રાહ એટલે ગડમથલ ચાલવા માંડ્યો. મારા મનમાં લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા એટલે નફરત હું કેમી રોકી શકતો ન હતો. હૃદયને આળુક એટલે નરમ બનાવવાનું અટકાવી શકતો નહોતો. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરી કરીને ઉછળી રહી. હું મૂંગો બની ગયો. અમે બેઉ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી. એકદમ શાંત બની ગયા તમે? કે તમે તો સાવ ચૂપચાપ થઈ ગયા. અમસ્તો જ. આ ડિસ્ટ્યુટ હોમ જોઈ રહ્યા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય, કે આ બાળકોના અનાથાશ્રમ જોઈને પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી, કે મારા મનમાં એનામાંથી કંઈક ઉણપ કરવા માટેની કંઈક એવી પ્રયત્ન કરવા માંડ્યા. અને આછા અંધકારમાં એના આકાર માત્ર આકર્ષક લાગ્યો. એના બોલમાં નરી સાલસતા અને પ્રેમાળપણું ઉભરાયું હતું. સાલસતા એટલે સરળ સ્વભાવ. કંઈક ડાઘર શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા, નિષ્ફળ બન્યા. સવારે જોઈ હતી, જાણી હતી એથી વધુ સારી અને આકર્ષક જણાતી હતી. એ પણ ચૂપચાપ ચાલી રહી હતી. મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગળ, ભાંજગળ એટલે ગળમથલ ચાલી રહી છે. એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો. જો મારે તમને એક અગત્યની વાત કહેવાની છે.
તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું. હું સમજી ગયો કે એ કઈ વાત મને કહેવાની હતી. જીવનમાં કદી એ નહોતું ધડક્યું એમ હૃદય ધકધક થઈ રહ્યું. મારા રોંગટા રોમાંચ અનુભવી રહ્યા. રોંગટા એટલે રૂવાટા. મારું જીવન એ અનોખી કહાણી છે. મારું નામ મારી કથા કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે સાચું ઘર છે. ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે. અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું, પણ મને હું રજ માત્ર હું હીન ગણતી નથી. રજ માત્ર એટલે લેશ માત્ર હું હીન ગણતી નથી, બલકે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી ગયો, કોઈ પણ સ્ત્રી પોતાના જીવનની કલુષિત, કલુષિત એટલે કહેવા યોગ્ય ન હોય તેવી વાત શું આ રીતે મને કહી શકી હોત ખરી? આ ઉદાત્ત સંસ્કારની નિશાની નથી શું? કે કોઈ પણ આ પંકજમની જગ્યાએ જો કોઈ બીજી સ્ત્રી હોત તો શું એને આવી વાત કરી હોત? તો શું આ પંકજમના ઉદાત્ત સંસ્કારની નિશાની નથી શું? આ ખાનદાની નથી શું? હું ઉર્મિલ બની ગયો, લાગણીશીલ બની ગયો. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશની આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા, બધું મારા મનમાં તરી રહ્યું. એક વાત પૂછું હું તમને? હું બોલ્યો ને એ અટકી ગઈ. તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? મેં કાપતા સ્વરે પૂછ્યું. કે વાર્તા નાયક પૂછે છે, તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? શું શું સ્વી ના હા? એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ. થોથવાઈ જવું રૂઢિપ્રયોગ છે, ભાવાવેશમાં બોલી ન શકવું એ ગળગળી બની જઈ. ગળગળી બની જવું એટલે રડમસ થઈ જવું. અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો. એની વાચા મૌન બની ગઈ. એની વાણી છે એ ચૂપ થઈ જાય છે. એણે નજીક આવી મારા હાથ પકડી લીધા. એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. મારું હૈયું દ્રવી ઉઠ્યું. થોડી સ્વસ્થ બની બોલી, સાચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો તે વધુ સ્વાભાવિક લાગત. એમ ઘણા ચાલ્યા ગયા છે તો હું પણ ડોક ઉન્નત, ઉન્નત એટલે ઊંચી કરીને ખંભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત. બીજે દિવસે બધું વિસરી પણ ગઈ હોત, ભૂલી પણ ગઈ હોત. પરંતુ આ નથી માની શકતી. આ પળ માટે વર્ષોથી થોભી છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે. નથી જીરવાતી એ મારાથી, કે એ મારાથી હવે સહન થતી નથી. મેં એના આંસુ લૂછી નાખ્યા. એણે મારા હાથ આંખે દાબી દીધા. મને લગભગ ઢસડતી એ બોલી, ચાલો જલ્દી ચાલો, અમ્માને અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈએ. મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી. અને મોગરાની સુવાસ, આ પંકજમના સંસ્કાર અને શાલીનતાની સુવાસ ચારે બાજુ